મેઘરજ તાલુકાના વૈયા ગામે મોડી રાતે એક મહિલા તેની પુત્રી સાથે ખેતરમાં રાતે રખેવાળી માટે સૂઈ રહ્યા હતા. તેવામાં દીપડો નજીકમાં પાણી પીવા માટે આવતા મહિલા અને તેની પુત્રીએ દીપડાને જોતા વન વિભાગને જાણ કરાઈ. મેઘરજ તાલુકાના વૈયા ગામે મોડી રાત્રે એક મહિલા અને તેની પુત્રી તેના ભાગમાં વાવેલ ઘઉંના ખેતરમાં રખવારી માટે સૂઈ રહી હતી. તેવામાં ઘઉંના ખેતરમાંથી દીપડો બહાર આવતા મહિલા તેમજ તેની પુત્રીએ બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. જે ઘટનાની જાણ મેઘરજ વન વિભાગમાં થતાં વન વિભાગના કર્મી એમએમ તવિયાર તેમજ સ્ટાફ ઘટના સ્થળે જઈ દીપડાના પંજાની તપાસ કરતા તપાસમાં દીપડાના પંજાના નિશાન હોવાનું જણાવ્યું હતું, જેથી વન વિભાગ દ્વારા આજુબાજુના રહીશોને સાવચેત કરાયા હતા તેમજ પાંજરું મૂકવા તાજવીજ હાથ ધરાઈ હતી. મેઘરજ તાલુકામાં ફરી એકવાર દીપડો દેખાતા રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં ફરતો દીપડો ઝડપથી પાંજરે પુરાય તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. અજવાળું અમે બે અને બત્તી પાડી તો હોમથી દીપડો દેખાયો પછી બે એને એમને એમ બરાબર હિંમત તો રહી જ નહીં અમને, પણ અમે પછી એને જોવા જ નહીં રહી અને નાહવા જ મળી. બે નાહવા મળી ને મગા ભાઈને ઘેર એટલો જ સવાલ થયો અમને, બીજો સવાલ થયો નથી. ત્રણ વાટી તો મેં પડી જયું અને મારી છોકરી પણ મને લેવા રહી નથી. રસ્તો ચૂકી ગયો, આઉટ રસ્તો નીકળી ગયો, સીધો પડી.